પછી એને લગભગ 17મી રાત્રે, મોડા રાત્રે અને 18મી સવાર સુધીમાં એ આવી શકે છે. પણ અત્યારે જે મેટ્રોલોજિકલ જે અમારા પ્રેડિક્શન છે એ પ્રમાણે એમાં 4-5 કલાકનો આગળ પાછળ પણ થઈ શકે છે. એટલે મોટાભાગે એવું આપ માની રાખો કે 17મી તારીખ સાંજે આ આપણને અફેક્ટ કરશે. અને એનો જે રેડિયસ હોય છે લગભગ 100-150 કિલોમીટરનો રેડિયસ હોય છે. આપણે ભલે આઈ ઓફ ધ સ્ટોર્મમાં પણ અગર નહીં હોઈએ તો પણ જે વાવાઝોડુંના જે સૌથી વધારે ગતિ હોય છે એની આજુબાજુના 40-50 કિલોમીટર વિસ્તારમાં હોય છે. હાલ જે અમારે પાસે જે માહિતી છે એ પ્રમાણે 100-150 કિલોમીટર પ્રતિ ઘંટાની સ્પીડથી આ વાવાઝોડું જામનગરમાં નુકસાન પહોંચાડી શકે છે. તંત્રની આખી તૈયારીઓને આપણે બે ભાગે આપણે કરીએ છીએ. નંબર એક તો છે કે મેરા જે અત્યારે કોવિડની પરિસ્થિતિ ચાલે છે એ બાબતમાં મારા જે હોસ્પિટલ છે, જીજી હોસ્પિટલ અને બધા પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલ, એ બધા માટે આપણે સેફટી માટે સેપરેટ આપણે પગલાં લઈ રહ્યા છીએ. જે ખાનગી અસ્પતાલો છે એને મ્યુનિસિપલ કોર્પોરેશન મારફતે બધાને સૂચના આપી દેવામાં આવી છે કે એ લોકો જનરેટર વગેરેની વ્યવસ્થા કરે છે. સાથે સાથે અમારા જે જીજી હોસ્પિટલ છે એમાં અમે જુદા જુદા આપણે પગલાં લીધા છે. નંબર વન કે એમાં લિક્વિડ ઓક્સિજનની ક્યારે અછત ન થાય તે માટે હાલ મારી પાસે સ્ટોરેજ કેપેસિટી જીજી હોસ્પિટલ અને ડેન્ટલ હોસ્પિટલ જે રિલાયન્સના આપણે આપી છે એ બધા મળીને મારી પાસે 66 કિલો લિટરની કેપેસિટી છે. આજે અમારા સાંજ સુધીમાં અમારા ટાર્ગેટ છે કે આ 66 કિલો લિટર ઓક્સિજન એમાં ઉપલબ્ધ હોય અને સાથે સાથે 14 કિલો લિટરનો એક એડિશનલ ટેન્કર અમારા શોર્ટ કોલ ઉપર ઉપસ્થિત રહેશે, જેથી અગર કોઈ પણ રીતે ઓક્સિજન પ્લાન્ટ ટીપ થાય તો પણ મારા 2 દિવસ સુધી ઓક્સિજનની કમી ન પડે તે માટે અમે તૈયારી કરી રહ્યા છીએ. અગર કોઈ પણ પરિસ્થિતિમાં જે 100% પૂરેપૂરી શક્યતા છે કે વીજળીનો લાઇટ જઈ શકે છે તો આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમે જુદા જુદા તૈયારીઓ કરી છે. જેના ભાગરૂપે જે અમારા હોસ્પિટલ છે જીજી હોસ્પિટલ એમાં પીજીવીસીએલ તરફથી 4-4 દિવસ માટે 16, 17, 18 અને 19 એક જુદા જુદા ટીમ જ ત્યાં રિપોર્ટ કરે છે જે અમારા પીઆઈયુને મદદમાં રહેશે. સાથે સાથે આપ સૌને ખ્યાલ છે કે ગયા વર્ષે જ આપણે જીજી હોસ્પિટલને 3 લેયર સિક્યોરિટી આપ્યું હતું, જેથી કે અગર કોઈ એક ફીડરમાંથી અગર કનેક્શન જાય તો બીજા ફીડરમાં જઈ શકે છે. બીજા ફીડરમાં પણ અગર જાય તો અમારી પાસે એક જનરેટરની વ્યવસ્થા છે અને એ જનરેટર પણ ફેલ થાય તો બીજા એના પછી પણ જનરેટર આપણે મેઇન બિલ્ડિંગ માટે રાખી છે. બાકી બધા જે બિલ્ડિંગ છે એમાં પણ આપણે જનરેટરની બધી જગ્યા વ્યવસ્થા કરી છે. 24/7 મેન પાવર ત્યાં જનરેટરને રહેશે, જનરેટરની સાથે ઊભા રહેશે. અને ગઈકાલે અમે 15-15 મિનિટનો વીજળીનો કનેક્શન ઓફ કરીને અને કેટલા સેકન્ડમાં અમે જે ઇલેક્ટ્રિક ફીડર છે એનાથી ડીજી સેટ ઉપર જઈ શકીએ એનો પણ આપણે એક મોક એક્સરસાઇઝ પણ આપણે ગઈકાલે કરી છે. જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારો છે કે જે ઇફેક્ટ થઈ શકે આવા ગ્રામ્ય વિસ્તારમાં શું શું તકેદારી રખાય છે અને એનડીઆરએફ કઈ કઈ તેના એનડીઆરએફની 2 ટીમ અત્યારે જામનગરમાં છે. હાલ જ મારી મિટિંગ એના સાથે ચાલતી હતી, એ લોકો સાથે પણ ચર્ચા કરીને એને 4 ટુકડીમાં આપણે ડિવાઈડ કરી રહ્યા છીએ. દરેક તાલુકામાં એક એક લાયઝન ઓફિસર ક્લાસમાં અધિકારી છે, એના અધ્યક્ષસ્થાને છેલ્લા 2 દિવસથી મિટિંગ ચાલી રહી છે અને બધાને પોતપોતાના તાલુકામાં જ રહેવાની આપણે સૂચના આપી છે. એ લોકોની સાથે સાથે આજે સાંજ સુધીનો આપણે ટાર્ગેટ આપ્યું છે બધાને કે પોતાના વિસ્તારમાં જે કોઈ વલનરેબલ ગામો છે એ બધા ગામોને ખાલી કરાવવા માટે પ્રયાસ કરે. શક્ય છે કે લોકો એક વખત આપણે ખસેડીને લઈશું પછી એ લોકો બધા સાંજે ફરીથી પરત જતા રહેશે, કેમ કે 17મી તારીખનો ઇસ્યુ છે. પણ કમસે કમ લોકોને એક વખત પોતાના વિસ્તાર ખબર પડી જાય કઈ જગ્યાએ આવીને રહેવાના છે તો હું માનું છું કે કમ્પ્લાયન્સ થઈ જશે. 7 જેટલા અગર જે વિસ્તાર છે જ્યાં સોલ્ટ વર્કર છે, સોલ્ટ પેન્સ છે, 11માંથી 7 અત્યારે અમારા જિલ્લામાં કાર્યરત છે. એમાં લગભગ 1000 ઉપરાંત એમાં એમ્પ્લોઈઝ છે, અગરિયાઓ છે, એ લોકોને પણ ખસેડવા માટે સૂચના આપી છે. 22 ગામ જે અમારા લો લાઈન એરિયા છે તેમથી એમાં કાંઈ થાય કે નહીં થાય 1 મીટર સુધીનો મોજો દરિયામાં આવી શકે છે, એના કારણે જે લો લાઈન વિસ્તાર છે એમાં કોઈ નુકસાન ન પહોંચે અને લોકોને કંઈ જાનમાલનું નુકસાન ન થાય
તે માટે આપણે ખાલી કરાવવાનો તો પ્રયાસ કરીએ છીએ, સાથે સાથે લોકોને પણ આપણે સમજૂત કરવાનું અત્યારે કામગીરી ચાલુ છે. અત્યારે હસ્તાંતરણ કરવા માટે હમણાં મેં સૂચના આપી છે અને આજે રાત સુધીમાં હસ્તાંતરણ કરવાની આપણે સૂચના આપી છે. 22 ગામ, લગભગ 2900 લોકોની અમારી યાદી છે. ટોટલ એનો પોપ્યુલેશન છે 29,000-30,000 ની આજુબાજુ. પણ લગભગ એમાંથી જે લોકો અમે ક્રાઇટેરિયા નક્કી કરી છે કે દરિયાકાંઠાથી 1 કિલોમીટર, દરિયાકાંઠાથી 3 કિલોમીટર, દરિયાકાંઠાથી 5 કિલોમીટર અને વર્સ્ટ ના વર્સ્ટ સિચ્યુએશનમાં દરિયાકાંઠાથી 10 કિલોમીટર સુધીમાં કેટલા લોકો આવે છે. એ બધી જગ્યા ઉપર કોર્પોરેશનની ટીમ અત્યારે કાર્યરત છે અને એને સાંજ સુધીમાં અને આવતીકાલ સવાર સુધીમાં બધાને ખસેડવાનું કામ કર્યું. અમારે પાસે જયારે પરમ દિવસે અમને સૂચના મળ્યા હતા ત્યારે 752 જેટલા બોટ જે છે માછીમારો દરિયા ખેડવા ગયા હતા, એ બધા લોકો ગઈકાલે સાંજ સુધીમાં પરત આવી ગયા છે. અત્યારે અમારા 0 બોટ જામનગરના જે રજીસ્ટર્ડ બોટ છે દરિયામાં 0 છે. આખી PGVCLની ટીમ અહીંયા ઉપલબ્ધ રહેશે અને પાવર રિસ્ટોર કરવા માટે જેટલા વહેલામાં વહેલી તકે થઈ શકે એના માટે પ્રયાસરત છીએ. જેટકોની ટીમ, ખાસ કરીને જેટકોના લાઇનમાં, હાઈ ટ્રાન્સમિશન લાઇનમાં વધારે ફોલ્ટ થવાની શક્યતા છે, એ લોકોને સૂચના આપી દેવામાં આવી છે અને એના માટે બધી આખી ગાંધીનગરથી જે ટીમ છે અને મોનિટરિંગ માનનીય મંત્રી સાહેબની અધ્યક્ષસ્થાને થઈ રહી છે. એ ફૂડ પેકેટ માટે સ્થાનિક કક્ષાએ બધા એનજીઓને સંપર્ક કરીને અને ફૂડ પેકેટ વ્યવસ્થા કરવા માટે આપણે સૂચના આપી છે. અપીલના ભાગરૂપે એવું છે કે જ્યારે પણ આપણે ખાલી કરવા માટે પોલીસ તંત્ર અને અધિકારીઓ આપણે પાસે આવશે, મારી વિનંતી છે કે આપ લોકો એમાં કોઓપરેટ કરશો. સાથે સાથે મારી વિનંતી છે કે જે કોઈ સગર્ભા બહેનો જેનો નેક્સ્ટ 15 દિવસમાં એક્સપેક્ટેડ ડેટ છે, એ બધા બહેનો સિટીમાં કોઈ પણ પોતાના રિલેટિવ વગેરે હોય જ્યાં એ લોકો સેફ રહી શકે તો એ બધી જગ્યા ઉપર આવી જાય. કોઈ પણ શરતે મારી વિનંતી છે કે આપ લોકો રિસ્ક નહીં લેતા, કેમ કે અતિશય વરસાદ થવાની શક્યતા છે અને વાવાઝોડુંનો ઇમ્પેક્ટ આપણને બહુ ગંભીર રીતે દેખાવાના છે. એટલે આપ લોકો સેફ વિસ્તારમાં નીકળી જાઓ. લોકોને મારી અપીલ છે કે આપ લોકો તંત્રને કોઓપરેટ કરો. બધી જગ્યા ઉપર મંદિર અને મસ્જિદોમાં પણ અમે કીધું છે કે એ લોકો જે માઇક વગેરે છે એ બધા દરિયાકાંઠા ઉપર એના ઉપર એનાઉન્સ કરીને અને લોકોને સુરક્ષિત જગ્યા ઉપર નીકળી જવાનો મેસેજ અમે આપીએ છીએ, તો એનો આપ લોકો ચોક્કસપણે પાલન કરો. ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે આપણો કોઈ પણ જન્સી ખેત પેદાશ અગર કાંઈ બહાર પડ્યા હોય, ખુલ્લામાં હોય, તો એ બધાને આપ બિલકુલ કન્ક્રીટની બિલ્ડિંગમાં અને સેફ જગ્યા ઉપર લઈ જવાનો પ્રયાસ કરજો. સાથે સાથે ખેડૂતોને પણ મારી વિનંતી છે કે ખુલ્લામાં આપ લોકો, કેમ કે વીજળી પડવાથી પણ ઘણા બધું લોકોને અવસાન થાય છે દર વર્ષે, અમારી ટાર્ગેટ છે કે એક પણ જાનમાલનું નુકસાન ન થાય, એટલે આપ લોકો એનો પાલન કરશો. પછી બહુ વધારે કંઈ વરસાદ થાય તો જેટલા પણ ઢોર વગેરે છે એને આપ લોકો છૂટા કરી દેજો, એને બાંધીને નહીં રાખતા. બાંધીને રાખવાથી વધારે નુકસાન થાય છે અને એનિમલ્સ જે છે એનો કરુણ મૃત્યુ થાય છે, એ આપણને એક્સેપ્ટેબલ નથી. એ બધા એક્શન પ્લાન એ જ છે. એમાં શું છે કે વાવાઝોડું નો ડાયરેક્શન એ આપણને ફનલ શેપમાં મળે છે, એક્ઝેક્ટલી ચોક્કસ મને કોઈ લાઈન થી નહીં બતાવી શકાય. એટલે હાલ કઈ જગ્યા છે એનાથી ફનલ શેપમાં અમને ખબર પડે છે. વાવાઝોડું લેફ્ટ રાઈટ ગમે ત્યારે બાજુ નીકળી શકે છે, એટલે બધી જગ્યા ઉપર અમે પ્રોટોકોલ ને પાલન કરીએ છીએ. તો સર, આની કોઈ હોસ્પિટલ છે 7 માળ ની છે, વૃદ્ધિ પર 7 માળ છે, ધારો કે વાવાઝોડું આવ્યું 9 માળ સુધી છે, 9 માળ સુધી છે, તો એના સ્થળાંતરની કોઈ વ્યવસ્થા કરી છે કે? અમે કીધું છે કે જેટલા પણ વિસ્તાર છે 8માં અને 9માં માળ જે સૌથી ઉપર છે એમાં વધારે નુકસાન થવાની શક્યતા છે, એટલે આ બંને વોર્ડને અમે ખાલી કરીએ છીએ 8માં અને 9માં ને અને એને નીચે લાવીએ છીએ. બાકી બધા જગ્યા ઉપર અમે કીધું છે કે જે બારીઓ છે બારીથી થોડા અંદર ભાગમાં ખસેડે અને જરૂરત પડે તો લોબીનો પણ ઉપયોગ કરીને ટેમ્પરરીલી એક દિવસ માટે પેશન્ટને ત્યાં પણ આપણે લઈ જઈશું. સાથે સાથે દરેક જગ્યા ઉપર
વિન્ડ પ્રૂફિંગ કરવા માટે પણ આપણે સૂચનાઓ આપી છે, જેથી કાચ વગેરે તૂટીને કોઈ પણ પેશન્ટને વાગે નહીં, અને ઇલેક્ટ્રિસિટી લાઇન સપ્લાય કરવા માટે અમે બધું અમે સૂચનાઓ આપી દીધી છે.